नमस्कार, आज समझावादना आ योग क्लास में आप सर्व योग साधकों हूँ हार्दिक स्वागत करूँ छू। धीरे धीरे सुखासन, अर्धपद्मासन के स्वस्तिकासन में बेसी जाइसो। पोताने कम्फर्टेबल आसन धारण करो, कमर गर्दन सीधा, बने हाथ ज्ञान मुद्रा में धीरे धीरे कोमलता की आंखों बंद, एक सामान्य श्वास अंदर, धीरे धीरे बाहर, पर एक सामान्य श्वास अंदर, धीरे धीरे बाहर। उमदा श्वसन साथे एक ओंकार करीसु, धीमो ने ऊंडो श्वास अंदर, શાંતિને આત્મસાત કરતા પોતાના ઈષ્ટ દેવ દેવનું ભાવથી સ્મરણ કરી લઈએ। બંને હાથે એનું ઘર્ષણ, પૂરી આંખો ખુલી, ઊંડા શ્વસન દ્વારા પ્રાર્થના રૂપે એનર્જીને શરીરની અંદર લઈ આત્મસાત કરીશું। ફરી એકવાર ઘર્ષણ, બાહ્ય શરીર ઉપર પ્રસ્થાપિત કરી દઈશું। નમસ્કાર, ધીરે ધીરે બંને હાથ જ્ઞાન મુદ્રામાં, કમર ગરદન સીધા છતાં ઢીલા છોડી દો, મુખ પર પ્રસન્નતાનો ભાવ, કપાલ ભાતીના સ્ટ્રોક કરી લઈશું। એક ધીમો અને ઊંડો શ્વાસ અંદર, પ્રશ્વાસના સ્ટ્રોક સાથે કપાલ ભાતી સ્ટાર્ટ, ફક્ત પ્રશ્વાસને છોડવો છે। ચાલુ રાખીશું મારા મુખના આવાજના સ્ટ્રોક સાથે, એક તાંતા કરવાનો પ્રયત્ન કરો। નાસિકાના પ્રશ્વાસ સાથે એકાકાર થાવ, રિલેક્સ, શરીર એકદમ શિથિલ છોડી દો સામાન્ય શ્વાસ। બંને હાથ ઢીંચણ ઉપર, કમર ગરદન સીધા, એક ઊંડો પ્રાણ ભરીશું। સ્વસ્થ વ્યક્તિ તીવ્ર ગતિથી હસતા ચહેરે એકવાર કપાલ ભાતી કરી લે।
रिलैक्स। बन्ने हाथ पाछळ शरीर एकदम शिथिल छोड़ी दो। कपालभाति द्वारा मारा शरीर ना मन ना जे पण विकृति छे ए बधुं ज बहार निकली विसर्जन थई गयुं छे। भाव राखीशुं कपालभाति द्वारा मारा मस्तिष्कनी अंदर आवे फेफसा सुधी प्रसरे श्वसन वाहिनीओ एकदम स्वस्थ अने शुद्ध थई गई छे। धीरे धीरे कमर गर्दन सीधा। आजनो आपनो टॉपिक छे डायबिटीस। डायबिटीस एटले मधुमेह। शुं छे मधुमेह? शुं छे तो आपणा शरीरमां अनेक अवयवो आवेला छे। ए अवयवो द्वारा तंत्रो बनेला छे अने तंत्रोना कार्यरत रहेवाथी ज आपणे आ शरीरनुं हलनचलन करी शकीए छीए। પણ એ બધા જ પાછળ જે શક્તિ રહે છે ઈશ્વરની શક્તિ રહેલી છે। એ શક્તિનો ઈશ્વરે આપણને જ્યારે જન્મ આપ્યો ત્યારે દરેક અવયવ એકદમ સ્વસ્થ આપેલા, પણ ધીરે ધીરે આપણી લાપરવાહીને કારણે આપણા કિસ્મતમાં મળેલ પૈતૃક વિરાસત, પિતૃ તરફથી જે વિરાસત મળી છે એના આધારે પણ આ રોગ થઈ શકે છે। પણ તમારી લાઇફસ્ટાઇલને ચેન્જ કરી, આહાર વિહાર ઉપર ધ્યાન રાખી અને તમે ચોક્કસ એને કંટ્રોલમાં લાવી શકો છો, કંટ્રોલમાં રાખી શકો છો, તો આ શરીરની અંદર રહેલ આપણું પેન્ક્રિયાસ નામનું અવયવ, એને ગ્રંથિ, સ્વાદુપિંડ ગ્રંથિ પણ કહે છે, એના ઇમ્બેલેન્સથી એની કાર્યક્ષમતા ઘટવાને હિસાબે આ રોગ ઉદ્ભવે છે। પહેલા તો જેમ ઉંમર થતી એમ અવયવોની ક્ષીણતા ઓટોમેટિક એ સહજ ક્રિયા છે, તો ક્ષીણતાના આધારે ડાયાબિટીસ થતો, પણ અત્યારે તો નાના નાના યંગસ્ટરને પણ ડાયાબિટીસ થાય છે। એનું એક જ કારણ છે કે એ લોકોની લાઇફસ્ટાઇલ બહુ આડેધડ હોય છે। ન ખાવામાં, ન સૂવામાં, ન બોલવામાં, ન ચાલવામાં ઉદ્વેગ સ્ટ્રેસ સાથે દોડ ભાગ કરીને ધનની પાછળ ભાગે છે। વિદેશોમાં જઈને કમાઈ કરવાની કોશિશ કરી રહ્યા છે, બધું જ કરે પણ સ્વસ્થ ચિત્તે આનંદ ચિત્તે એક લિમિટ સાથે જો કાર્ય કરે તો અંગ ઉપાંગ આપણા સચવાઈ રહે છે। એનો ઉપયોગ, તમારી ઇન્દ્રિયોનો ઉપયોગ બહુ સમજપૂર્વક શાંતિથી વિવેકપૂર્વક કરશો તો એ ઇન્દ્રિયો દ્વારા આપણા જે શરીરના અવયવો છે એ સચવા છે। પાંચે ઇન્દ્રિયો ખાવું, પીવું, બોલવું એ બધામાં કંટ્રોલ રાખવાનો છે। જેમ જેમ અષ્ટાંગ યોગ યમ નિયમના ફોલોઅર્સી બનશો એમ એમ તમે ધીરે ધીરે આગળ જે પ્રત્યાહારનું પગથિયું છે, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ, પ્રત્યાહારનું પગથિયું બહુ જ અદ્ભુત છે અને બહુ જ આપણી માટે જીવનમાં ઉપયોગી છે। કેમ કે પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોને વિષ તરફ દોડતી, ગમે તેવું ખાવા પીવા દોડતી, હરવા ફરવા દોડતી ઇન્દ્રિયોને સમજાવી પટાવીને પોતાની તરફ ચિત્ત સ્વરૂપમાં પાછી લાવી સમજાવવાની છે, પ્રેમપૂર્વક ભાવથી ધીરે ધીરે કે મારે ડાયાબિટીસ છે તો મારે સ્વીટ ના ખવાય, ખાવ તો થોડું લઈ અને ચબાવી અને તૃપ્તિ મેળવી લઉં, મારે આ દર્દને હિસાબે નિયમિતતા રાખવી પડશે, સુવામાં આહારમાં નિયમિતતા રાખવી પડશે, સૂર્યાસ્ત બાદ અન્ન છોડી દો, સૂતા પહેલા બે કલાક પહેલા લિક્વિડ ફોર્મને છોડી દો તો તમારી ઊંઘ એકદમ શાર્પ બનશે, એકધારી બનશે અને ઊંઘ બહુ મોટો ભાગ ભજવે છે આપણા આ દરેક પ્રકારના દર્દોમાં। આહાર અને ઊંઘ બેમાં બહુ જ કંટ્રોલ કરવાનો છે અને નિયમિતતા રાખવાની છે। એક દિવસ 12 વાગે જમ્યા, એક દિવસ 2 વાગે જમ્યા, એક દિવસ 3 વાગે, આવી રીતે આપણી જઠરાગ્ની સતેજ ન રહે, મંદ પડતી જાય। તો એક નીતિબદ્ધ નિયમિતતા પહેલાના બુજુર્ગ, દેખો પહેલાના જે માણસો હશે ને, જો આપણા ઘરમાં વડીલની કૃપા હશે ને, વડીલની સાથે આપણે રહેતા હોઈશું તો વડીલની દિનચર્યા આપણે જોઈએ છીએ કે બહુ જ નિયમિતતાથી એ લોકોનું દિનચર્યા ચાલે છે, પણ આપણે એને ફોલો કરતા નથી, તમારો જમાનો ગયો એવું આપણે ઇગ્નોર કરીએ છીએ। પણ જો સ્વસ્થ જીવન જીવવું હશે તો એ પહેલાની લાઇફસ્ટાઇલ છે, જે પહેલાના લોકો દીર્ઘ અને સ્વસ્થ જીવતા એ લાઇફસ્ટાઇલ આપણે અપનાવવી પડશે।
શું છે આ ડાયાબિટીસના લક્ષણો, શું તમને ચેન્જીસ જોવા મળે છે? તો થોડી થોડી વાર આપણને ભૂખ લાગે છે, એ એનું કારણ છે. વારંવાર બાથરૂમ જવાની ઈચ્છા થાય છે, બહુ તરસ લાગે છે, જાણે ગળું સુકાયું લાગે છે, ગુપ્તાંગોમાં ખુજલી આવવાની શરૂઆત થઈ જાય છે, ચામડી તમારી શુષ્ક બનતી જાય છે, પેશાબ પર ચીટિયા ફરકને લાગે છે, ખોરાક આપણો વધી જાય છે હોય એની કરતા, શરીરમાં સુસ્તી ને આળસ આવે છે, પિંડીમાં ઘણી વખત કળતર જોવા મળે છે, અને મામૂલી ચોટ વાગી હોય ને તો પણ રોજ જલ્દી ન આવે ને એનો મતલબ એમ કે ડાયાબિટીસ હશે, ચેક કરાવવું પડે. કબજિયાત પણ વધારે રહે છે અને હાથ પેરમાં જલન ને ઝંઝનાટી થાય એવો અહેસાસ થાય છે. માથું ઘણી વખત ભારે લાગવા લાગે છે, આપણી કામ કરવાની ક્ષમતા ધીરે ધીરે ઘટતી જાય છે, અનેક રક્તના વિકારો પણ આમાં થઈ શકે છે. શરીરમાં કંપન જેવી સ્થિતિ ઘણી વખત અનુભૂતિ કરી શકીએ છીએ, અને દિન પ્રતિદિન જાણે આત્મવિશ્વાસ મનોબળ જાણે વીક પડતું હોય એવું લાગે છે. જો આવા લક્ષણો હોય તો ચોક્કસ તમે ચેક કરાવી, અને ડાયાબિટીસ હોય તો શું શું તમે અવેરનેસ રાખી શકો, શું શું ધ્યાન રાખવા જેવા જે નિયમો આપણને ઋષિ મુનિએ કીધા છે, યોગીઓએ કીધા છે, તો ખાવા પીવામાં એકદમ સજગ બની જાઓ. ઘી તેલ મેંદો વધારે પડતો ના લો, ક્યારેક ખાવાથી ક્યાંય નુકસાન નથી થતું, પણ વારંવાર જો એનો ઉપયોગ કરવામાં આવે, વારંવાર એ આહારને ની ચેષ્ટા થાય, તો એ ચોક્કસ તમે આ દર્દમાંથી મુક્ત નહીં થાવ, એને આજીવન તમારી સાથે રાખશો. પણ ભગવાને આપેલા અનમોલ આ મનુષ્ય દેહ અને એમાં એડવાન્સ બુદ્ધિ અને સ્વતંત્રતા બે આપણને એડવાન્સ આપ્યા છે, જ્યાં હરવું ફરવું જ્યાં એ ખાવું પીવું ખાઈ શકીએ, પણ એમાં આપણે વિવેક લાવવાનો છે, આ શરીરને આપણે સાચવવાનું છે, ઈશ્વરની ઓળખ કરવાની છે, આત્માની ઓળખ કરવાની છે. શરીર આ વાહન રૂપી શરીર નહીં હોય તો કશું નહીં થાય. તો શરીરના એક એક અંગ પણ જો વીક થયા છે કોઈ પણ કારણસર, તો એને આપણે સજગતાથી વધારે આગળ ડેમેજ ન થાય એ માટે બેઠાડું જીવન છોડી દો. ઉંમર થતા નિવૃત્તિ લાવવાની છે, પણ કેવી નિવૃત્તિ લાવવાની છે? રાગ દ્વેષ રૂપી નિવૃત્તિ લાવવાની છે. નિવૃત્તિ લાવવાની છે આપણે કોઈ વ્યક્તિ વસ્તી પ્રતિ એકદમ તીવ્રતાથી જે આપણને ભાવ જાગે છે, ઉંમર વધતા દેજો, ઘણાના જે ખાવાની ચેષ્ટા વધતી જાય, ટોકવાની ચેષ્ટા વધતી જાય, આમ સ્ટ્રેસમાં જીવતા હોય છે, પણ ઉંમર વધતા તમારે વિવેકપૂર્વક સહજ સરળ બની અને તમારી દિનચર્યાને એટલી શુભ બનાવો કે લોકો ઘરવાળા ઉદાહરણ લે. મોટાપાનું મુખ્ય કારણ છે કે માનસિક કલહ, કુટુંબમાં ભય ચિંતા, આ બધા જે માનસિક જે નેગેટિવ વાઇબ્રેશનો છે એનાથી તમારે ધીરે ધીરે મુક્ત રહેવાનું છે. એડ્રિનલ ગ્રંથિ અને થાઇરોઇડ ગ્રંથિ ઇમ્બેલેન્સ થવાથી પણ આપણે ડાયાબિટીસના દર્દી બની શકીએ છીએ. એની નબળાઈઓ એ ગ્રંથિઓની, ભોજન બાદ તુરંત વિશ્રામ ન કરો, એનાથી પણ ડાયાબિટીસ વધે છે અથવા તો થઈ શકે છે. શરીર મનને એટલા બધા કાર્યરત રાખો ને કે એ આપણને સ્વસ્થ રાખવામાં બહુ મોટો ફાયદો કરે છે. જતું કરવાની ભાવના રાખો, ચલાવી લેવાની ભાવના રાખો, તો ક્યારેય અંદર મનના ઉદ્વેગ ભરા વાઇબ્રેશનને તમે ફીલ નહીં કરી શકો. બહુ શાંતિથી આનંદમય મંગલમય ધર્મમય જીવન જીવો. જે તમને ધર્મ મળ્યો, જે ગુરુ મળ્યા, એના ધર્મમય જીવન જીવવાથી પણ ધીરે ધીરે તમારી દિનચર્યા સાત્વિક બનતી જાય છે. અને સૌથી ઉત્તમ જો રિઝલ્ટ જોઈતું હોય તો નિયમિત ધ્યાન કરો. નિયમિત ધ્યાન કરવાથી પણ તમારી શુભ ઓરા, તમારા શુભ વાઇબ્રેશન અશુભ વાઇબ્રેશનને મુક્ત કરે છે. કુટેવો છે, નેગેટિવિટી છે, બધાની ઉપર હાવી જો થતું કોઈ હોય તો મન છે એ મનને કંટ્રોલમાં રાખવાથી, વિવેકને જાગૃત રાખવાથી, બુદ્ધિને તીક્ષ્ણ બનાવવાથી તમે રોગ સામે લડી શકો છો અને એને મુક્ત પણ કરી શકો છો.
એને કંટ્રોલમાં પણ લાવી શકો છો। સમતા એ જ યોગ છે ને। સમ્યક આહાર, સમ્યક નિંદ્રા, સમ્યક શ્રમ એ જ આપણને સ્વસ્થ રાખે છે। તો આ બધા જ નું ધ્યાન રાખી આપણે આત્મસાત કરીશું અને ધીરે ધીરે આ રોગમાંથી મુક્તિ મેળવીશું। મુક્તિ મેળવ્યા બાદ તમે નિયમિત જોગિંગ, વોકિંગ અને યોગ કરશો તો હંમેશા તમે સ્વસ્થ રહી શકશો। નિયમિત પ્રાણાયામ કરો, જે સૂક્ષ્મ સ્તરે આપણા સૂક્ષ્મ શરીરને સ્વસ્થ રાખે છે। વજનનું માપન કરતા અને કંટ્રોલમાં કરતા જાઓ। તનાવ આવે એવી વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિથી દૂર જ રહો। તમને એમ લાગતું હોય કે કોઈ વ્યક્તિથી મને સ્ટ્રેસ આવી જાય છે, અંદરથી ઘૃણા આવી જાય છે, તો બને ત્યાં સુધી એવી વ્યક્તિથી દૂર રહો। અથવા તો ઘરમાં જ જો એવી વ્યક્તિ હોય તો પ્રેમપૂર્વક એ વ્યક્તિના પોઝિટિવ પાસાને નિહાળતા શીખો, તમારી દ્રષ્ટિને કેળવો કે એ વ્યક્તિની અંદર ભગવાને મિક્સ આપ્યું છે। બહુ બધા નેગેટિવ પાસા હોય તો પોઝિટિવ પાસા પણ છે, એ પાસાને જોઈને એને પ્રેમ કરતા શીખો તો તમારા નેગેટિવ વાઇબ્રેશનમાંથી તમે મુક્તિ મેળવશો। કુટુંબના કલેશથી દૂર કરવા, દરેક જણ સાથે શુભ વ્યવહાર કરી ઉદાહરણરૂપ બની અને તમારી શુભ ઓરાને વાઇબ્રેટ કરી અને એનામાં પ્રસ્થાપિત થશે 100%, અને એના પર પણ ચોક્કસ સુધાર આવશે। એની માટે આપણે એક મુહૂર્ત બનવાનું છે। મન પર કોઈ વાત ન લો, પ્રસન્ન ચિત્ત રાખો અને ઋતુ અનુસાર તમે ફળ ફળાદી લો। ઋતુ અનુસાર તમારું જીવન, તમારી જે દિનચર્યા છે એને બનાવો શુભ। નિયમિત ચાલવા જાઓ। નિયમિત ચાલવાથી પણ તમારા ડાયાબિટીસમાં ઘણો કંટ્રોલ આવે છે। આહાર લો સવાર, બપોર, સાંજ, તો એમાં પણ નિયમિતતા। એક દિવસ આ ખાધું, બીજે દિવસ આ ખાધું, બહુ ચેન્જીસ ન કરો। અઠવાડિયે એકાદ વાર પ્રસંગપાત આપણે ખાઈ લઈએ, જુદી વસ્તુ છે, પણ સવારે એકદમ સાત્વિક થોડો નાસ્તો લઈ લો। ફ્રૂટ, ફળ, ફળાદી, જ્યુસ, ડ્રાય ફ્રૂટ્સ બધું ચબાવી શાંતિથી ખાઓ। બપોરે સૂપ, સલાડ, સબ્જી, દાળ, રોટી ખાઓ। સાંજે ચાવલ, ચોખાની વસ્તુ ખાઓ, પણ એમાં ભરપૂર સબ્જી સાથે, ખીચડી તો સબ્જી, પુલાવ તો વેજીટેબલ મેક્સિમમ નાખો, તો તમારો આહાર સુપાચ્ય બની જશે। તમારા આહારમાં અન્ન કરતા સબ્જી સલાડનું પ્રમાણ વધારી દો, સૂપનું પ્રમાણ વધારી દો, ચબાવીને ખાવાની આદત પાડો, તો ક્યારે તમારે કોઈ પણ રોગ આગળ નથી જતા, એ અટકે છે અને ઓછા થાય છે। તો અવશ્ય આપણે ધ્યાન રાખીશું આ બધા પોઈન્ટનું। એક વખત ફરી તમે આ ક્લિપ ખોલી, એક નોટમાં લખી અને નિયમિતતાથી જો ફોલોઅર્સી આપણે બનીશું આ ઈશ્વરરૂપી જ્ઞાનને કરીશું ફોલો, તો ચોક્કસ આપણે આનંદ મંગલમય જીવન વ્યતીત કરી શકીશું। ધીરે ધીરે બંને પગ આગળ ફેલાવી દઈશું, પગને બરાબર હલાવી દો, ધીરે ધીરે બંને બાજુ, જમણા હાથની હથેળી બંને બાજુ મૂકી ડાબા પગને ધીરે ધીરે વાળો, ડાબો પગ વાળો, જમણો પગ વાળો, અને ધીરે ધીરે વજ્રાસનમાં આવીશું। આ આસન અતિ ઉત્તમ આસન છે। જમ્યા પછી નિયમિત 10-15 મિનિટ આ આસનમાં બેસી લો તો તમારો પાચન, જોયા પછીની ક્રિયા ખૂબ સુંદર રીતે થશે, પાચન અને જઠરાગ્નિ તમારી હંમેશા પ્રદીપ રહેશે। તો અવશ્ય આ આસન કરી લેવું। ધીરે ધીરે શ્વાસ ભરતા બંને હાથ ઉપર ઉઠાવો, બરાબર હાથ ઉઠાવી આંગળીઓ ક્લચ કરી ખેંચી લે, બરાબર મસ્તકને ઉપર કરી, આંખોની દ્રષ્ટિ છત તરફ, બરાબર આંખો ખોલી અને પ્રાણને ભરી લઈશું, વિશ્વ એનર્જીને ભરી લો। ધીરે ધીરે શ્વાસ છોડતા બંને હાથ નીચે, મસ્તકને નીચે ઝુકાવો, દબાવો બરાબર મસ્તકને નીચે, શ્વાસ ભરતા હાથ ઉપર, આંગળીઓ ક્લચ કરી મસ્તક પાછળ લઈ જઈ, બરાબર આંખો ખોલો, શ્વાસ છોડતા નીચે, આંખો પૂરેપૂરી બંધ કરી દો, ફરી શ્વાસ ભરતા ઉપર ખેંચી લઈશું અપર બોડીને મસ્તક પાછળ, ધીરે ધીરે શ્વાસ છોડતા નીચે, રિલેક્સ શરીર બિલકુલ શિથિલ છોડી દો, સામાન્ય શ્વાસ, ધીરે ધીરે મંડુકાસન કરીશું, બંને હાથના અંગૂઠાને લોક કરી આંગળીઓ ઉપર દબાવી દો, આંગળીઓ દબાવી મુઠ્ઠીના એન્કલને જોડાણ કરો,
धीरे थी नाभी नी बन्ने तरफ दबाओ बन्ने मुठी ने एक ऊंडो श्वास भरो पूरे पूरो श्वास भरी श्वास धीरे धीरे छोड़ता छोड़ता मुठी ना मार ने दबाओ पेट मा धीमी गति मा मस्तक सीधू राखी धीरे धीरे आगर नी तरफ झुकीसू मुठी ने फरी एक बार दबावी लो अंदर अने धीमी गति मा मस्तक ने सीधू ज राखी पेट चेस पूरा पग पर दबाओ कोणी बिल्कुल ढीली छोड़ी दो कोणी ने ढीली बिल्कुल सीट एडी पर दबाएली सामान्य श्वास चालू धीरे धीरे श्वास भरता श्वास छोड़ता डाउन श्वास अंदर बाहर रुकाई जाइसु वन टू थ्री फोर फाइव सिक्स रिलैक्स धीरे धीरे पाचा फरीसु खुली हथेली ढीचण ऊपर मुकी शरीर ने बिल्कुल शिथिल छोड़ी दो सामान्य श्वास धीरे धीरे जमणा पग ने एज पोजिशन में राखी पलाठी वाली दो पलाठी वाली डाबा पग ने लई जमणा पग ना खाई नी बराबर बाजू में पंजा ने मुकी दो मत्स्येन्द्रासन माटे बन्ने हाथ नी आंगळीओ क्लच करी पेट ने आगु पाछू करी शोल्डर ने जमणा जमणा शोल्डर ने ढीचण लगाड़ो रिलैक्स फरी पेट आगु पाछू करी ट्विस्ट करी अने दबावी सु पग ने रिलैक्स दबाओ फरी एक वार रिलैक्स लास्ट टाइम दबावी ने रोकाईसु दबावेलो हाथे डाबा हाथ ने मुक्त करी श्वास भरता ऊपर श्वास छोड़ता पाछळ भूमि ऊपर मुकी दो पेट ने थोड़ो आगु पाछू करी पग ने बराबर दबावी दो दबावी जमणो हाथ श्वास भरता ऊपर श्वास छोड़ता जमणी बाहु थी पुश करो डाबा नीचण ने पुश करी अने धीरे धीरे पग ने पकड़वानो प्रयत्न करो पग पकड़ाई जाए એટલે ધીમી ગતિમાં કમર ગરદન ટ્વિસ્ટ કરી અને ડાબી બાજુ જાઓ આંખો બંધ હસતો ચહેરો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ રિલેક્સ ધીરે ધીરે શ્વાસ ભરતા જમણો હાથ ઉપર ઉઠાવીશું શ્વાસ છોડતા નીચે डाबो हाथ श्वास भरता उठावी श्वास छोड़ता नीचे धीरे धीरे जमणा पग ने सीधो करी दो अने डाबा पग ने लावीसु डाबी बाजु कमर ट्विस्ट करीने वक्र चक्रासन करी लईसु हाफ वक्र चक्रासन धीमी गति में डाबा हाथ ने श्वास भरता उठाओ पाछळ भूमि ऊपर मुकी दो પાછળ ભૂમિ પર મુકાય એટલે ધીરે ધીરે જમણા હાથને અપ કરી અપ થઈશું ડાબો પગ ભીજણમાંથી ખોલો વન પાછા ફરો ટુ પાછા થ્રી પાછા ફોરે રોકાઈ જઈશું વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ રિલેક્સ धीरे धीरे जमणा हाथ ने पाछळ लई जाओ भूमि ऊपर मुकी दो एज रीते विपरीत साइड वन टू थ्री फोर रोकाई जाओ वन टू थ्री फोर फाइव सिक्स रिलैक्स धीरे धीरे ડાબો પગ સીધો કરી દો શરીર એકદમ શિથિલ છોડી દો સામાન્ય શ્વાસ એ જ રીતે બીજા પગે કરીશું ડાબા પગની પલોઠી વાળી દો ડાબા પગની એડી જમણી સીટ તરફ જમણા પગને વાળી અને ડાબા ઢીચણની બરાબર બાજુમાં મૂકી દો બંને હાથથી આંગળીઓ ક્લચ કરીને દબાવો પગને રિલેક્સ પેટ થોડું આગુ પાછું કરી દબાવો રિલેક્સ દબાવીશું
रिलैक्स। धीरे धीरे दबावीने राखो जमणो हाथ श्वास भरी ऊपर श्वास छोड़ते नीचे। धीरे थी डाबो हाथ ऊपर उठाओ, बाहुथी पुश करो जमणा ढीचण ने। पुश करी पछी पगने पकड़वानो प्रयत्न। कमर गर्दन ट्विस्ट करीने जमणी बाजू। 1 2 3 4 5 6 रिलैक्स। धीरे धीरे डाबो हाथ श्वास भरता ऊपर श्वास छोड़ता नीचे। जमणो हाथ ऊपर नीचे। डाबा पग ने धीरे थी सीधो करी दो, जमणा पग ने बाजू पर लई आओ। धीरे धीरे जमणा हाथ ने पाछळ लई जाओ। कमर ट्विस्ट करीने जईसु जमणी बाजू। 1 2 3 4 એ રોકાઈ જઈશું। 1 2 3 4 5 6 એન્ડ રિલેક્સ। શરીરને ઢીલું છોડી ઊંડો શ્વાસ। એ જ રીતે ડાબા હાથને શ્વાસ ભરતા ઉઠાવી પાછળ મૂકી દો। જમણા હાથને ઉઠાવી કમરમાંથી ટ્વિસ્ટ કરી મેક્સિમમ પાછળ જઈશું। 1 2 3 4 એનો કઈ જાઓ। 1 2 3 4 5 6 એન્ડ રિલેક્સ। ધીરે ધીરે પાછા ફરીશું। શરીર એકદમ શિથિલ છોડી દો। સામાન્ય શ્વાસ। ધીરે રહીને ડાબા પગને વાળી દઈશું, જમણા પગને વાળી દો। બંને હાથ પાછળ મૂકી બંને પગને ઉભળક બેસીશું। જે લોકોથી બેસાય લોકો બેસે બરાબર, કોણીમાંથી હાથને પકડીને દબાવો બરાબર પેટને। પગ પેટ ઉપર દબાવીને રોકાઓ। 1 2 3 4 5 6 ધીરે ધીરે બંને હાથ આગળ, પેટ દબાવેલું રાખીને આગળ ઝૂકીશું। ધીરે ધીરે અપ થઈશું। શ્વાસ ભરતા ઉપર ખેંચી લો બરાબર હાથ, શ્વાસ છોડતા રિલેક્સ। શરીર બિલકુલ શિથિલ છોડી દો। સામાન્ય શ્વાસ। ધીરે ધીરે બંને પગને ભેગા કરીશું। શ્વાસ ભરતા બંને હાથ ઉપર, આંગળીઓ ક્લચ કરી પલટી કરી દો। બાહુને કાનની પાછળ લઈ જાઓ, ખેંચો બરાબર અપર બોડીને હાથને। ધીરેથી પગના પંજા દબાવી થાઈ મસલ્સ ટાઈટ, પિંડીને ટાઈટ કરી ઢીચણને દબાવો। ધીરે ધીરે બોડીને બરાબર ખેંચી શ્વાસ ભરતા ભરતા સામાન્ય શ્વાસ ચાલુ। 1 2 3 4 5 6 રિલેક્સ। ધીરે ધીરે બંને હાથ નીચે, શરીરને બિલકુલ શિથિલ છોડી દો। સામાન્ય શ્વાસ। બંને પગને બંને તરફ ફેલાવીશું વિમુખ ત્રિકોણાસન માટે। બંને પગ બરાબર ફેલાઈ જાય, જમણા પંજાને જમણી બાજુ ટ્વિસ્ટ કરો। બંને હાથ શ્વાસ ભરતા ખેંચો બરાબર શોલ્ડરની સીધ લાઈનમાં। કમર ગરદન ટ્વિસ્ટ કરીને જમણી બાજુ જઈશું। ધીરે ધીરે જમણા પગને ઢીચણમાંથી વાળી 90 એંગલ બનાવો। બરાબર ખેંચો બોડીને બંને તરફ પેલા હાથને। ખેંચેલા બોડીને ધીરે ધીરે નીચેની તરફ આગળ ટ્વિસ્ટ કરી ડાબા હાથની હથેળી મૂકી દો જમણા પગના પંજાની બાજુમાં, જમણો હાથ ઉપર। 1 2 3 4 5 6 ધીરે ધીરે જમણા હાથને પણ જમણા પગના પંજાની બરાબર બાજુમાં લાવી જાનું શિરાસન। ઢીચણને બરાબર દબાવો અને મસ્તક ઢીચણ તરફ। 1 2 3 4 5 6 રિલેક્સ। ધીરે ધીરે પાછા ફરીશું, પગને સીધો કરી
बॉडी ने आगे तरफ लाशु जमणा पगना पंजा ने सामे तरफ ला दो डाबा पंजा ने डाबी बाजू ट्विस्ट कर दो बराबर बॉडी ने बने तरफ खेची कमर माथी ट्विस्ट थी धीरे धीरे डाबी बाजू जाओ डाबी बाजू जाई धीरे थी डाबा पग ने ढीचड़ माथी वाली ने 90 एंगल बनाओ 90 एंगल बने એટલે ધીરે ધીરે જમણા હાથની હથેળી ડાબા પગના પંજાની બાજુમાં મૂકો ડાબો હાથ આકાશ તરફ 1 2 3 4 5 6 રિલેક્સ ધીરે ધીરે પાછા ફરી ડાબો હાથ ડાબા પગની બાજુમાં ડાબા પગને ઢીચણમાંથી સીધો કરો मस्तक लगाड़ो चेस्ट पेट थाई ऊपर 1 2 3 4 5 6 रिलैक्स धीरे धीरे बन्ने हाथ ने ऊपर उठावी कमर ट्विस्ट करी आगल नी तरफ डाबा पगना पंजा ने आगल करीसु धीरे धीरे पाछा फरीसु शरीर बिल्कुल शिथिल छोड़ी दो सामान्य श्वास सूर्य नमस्कार करी लेसु जे लोको सक्षम छे ए लोको तीव्र गति थी करे हमेशा सूर्य नमस्कार अने जे लोको नी उम्र छे वीकनेस छे ए लोको धीरे धीरे करे श्वास भरता बन्ने हाथ ऊपर श्वास छोड़ता नमस्कार नी मुद्रा नरसूर्यनारायण देव ने आह्वान करी देसु ओम ह्रीं श्री सूर्यनारायण देवाय नमः। हे सूर्यनारायण देव अपना जीव तेज अपना जीवी नियमितता अपना जीवी निक्षम भावना अमने प्रदान करवानी कृपा करो एवा शुभाशीष मांगिए ओम मित्राय नमः ओम रवये नमः ओम सूर्याय नमः डाबो ओम भानवे नमः ओम खगाय नमः ओम कृष्णे नमः ओम हिरण्यगर्भाय नमः ओम मरीचे नमः जमण ओम आदित्याय नमः ओम सवित्रे नमः ओम अर्काय नमः ओम भास्कराय नमो नमः ओम मित्राय नमः ओम रवये नमः ओम सूर्याय नमः जम ओम भानवे नमः ओम खगाय नमः ओम कृष्णे नमः ओम हिरण्यगर्भाय नमः ओम मरीचे नमः डाबो ओम आदित्याय नमः ओम सवित्रे नमः ओम अर्काय नमः ओम भास्कराय नमो नमः। विसर्जन एंड रिलैक्स आ रीते धीरे धीरे हजी पण वधारे धीरे करी सको अने जे लोको स्वस्थ छे ए लोकोने एकदम फास्ट पण श्वासनी गति साथ अवश्य करवू श्वास अंदर बाहर श्वास अंदर बाहर डाबो श्वास अंदर बाहर सामान्य श्वास श्वास अंदर बाहर जमणो श्वास अंदर बाहर श्वास अंदर बाहर श्वास अंदर बाहर जमणो श्वास अंदर बाहर सामान्य श्वास श्वास अंदर बाहर डाबो श्वास अंदर बाहर श्वास अंदर बाहर विसर्जन एंड रिलैक्स शरीर एकदम शिथिल छोड़ी दो सभासन में जे लोग ने
डायबिटीज छे ए लोकोने सूर्य नमस्कार धीरे धीरे कैपेसिटी वधारता वधारता बब्बे बब्बे वधारता 12 सूर्य नमस्कार सुधी पहोंचवानुं छे। 12 सूर्य नमस्कार भाव थी करी लेता घणी बधी अंदर जे अशुद्धि छे ए मुक्त थाय छे अने बधी ज ग्लाइंड ऊपर प्रभाव ना पड़े छे। धीरे धीरे शरीर बिल्कुल शिथिल छोड़ी दो, मन बिल्कुल शांत, धीमाने ऊंडा श्वास लईशू अने छोड़ीशू। बंद आंखे अंतरचक्षु द्वारा शरीर नो अवलोकन करो। एक एक भाग ने पगना पंजा थी धीरे धीरे जोता जोता ऊपर आओ, प्राण पहुंचाड़ता जाओ। धीरे धीरे प्रश्वास साथे मस्तिष्क थी पग तरफ धीरे धीरे दरेक अवयवों ने शिथिल छोड़ता जाओ। शरीर एकदम शिथिल, श्वास दीर्घ बनी रहा छे, मन एकदम शांत अवस्था धारण करी छे, परम शांति। जारे पण स्ट्रेस उद्वेग आवे હોય ત્યારે 5 મિનિટ શવાસન કરી લો, મનને બિલકુલ શાંત કરી સ્વસ્થ ચિત્ત ધારણ કરો। ધીરે ધીરે શ્વાસ ભરતા પગને હલાવો, બંને હાથ ઉપર, બંને પગ નીચે બરાબર બોડીને ખેંચી લો, ખેંચો બરાબર, ઊંડો પ્રાણ ભરી પૂરી પૂરા શરીરમાં વિસ્તારો, શ્વાસ છોડતા રિલેક્સ, શરીર બિલકુલ ઢીલું છોડી દો, ધીમાને ઊંડા શ્વાસ લો અને છોડો। નૌકાસન માટે બંને પગ સીધા, બંને હાથ ભૂમિ ઉપર, ધીરે ધીરે શ્વાસ ભરતા ભરતા એનર્જી મેળવી શ્વાસ છોડતા ધીરે ધીરે અપ થાવ, અપર બોડી પગ હાથ અપ એક સાથ, હા આંખો હાથના પંજા અને પગના પંજા એક સીધી લાઈનમાં, સામાન્ય શ્વાસ, મુખ પર પ્રસન્ન ભાવ, આંખો બંધ, 1 2 3 4 5 6 રિલેક્સ, શરીર બિલકુલ ઢીલું છોડો, ફરી બંને હાથ ભૂમિ તરફ, બંને પગ ખેંચેલા, શ્વાસ ભરતા ધીરે ધીરે પ્રાણ ને બરાબર મેળવી શ્વાસ છોડતા બંને પગ ઉપર ધીમી ગતિમાં પેટ પર દબાવીશું, બંને હાથથી ક્લચ કરી લો અને ધીરે ધીરે મસ્તક ને લગાડો ઢીંચણે, રિલેક્સ, શ્વાસ છોડતા, શ્વાસ ફરી ભરો, શ્વાસ છોડી અને અપ, શ્વાસ અંદર, શ્વાસ બહાર, ધીરે થી બંને હાથ થી પકડીને રોકાઈ જઈશું, બરાબર દબાણ પૂર્વક પગને રાખો, પોતાની ક્ષમતા મુજબ સ્પોન્ડિલાઇટિસ વાળા મસ્તક ઉપર ના કરે, મસ્તક નીચું જ રાખીને પેટ પર પગ દબાવે, સ્વસ્થ પોતાની દાઢીને સ્પર્શ કરાવે નીચેને, 1 2 3 4 પેટના પાછળના બધા જ અવયવો દબાય છે, એમાં પેન્ક્રિયાસ પણ છે, એની ઉપર પ્રભાવ ના આપવાની છે મનથી, કે મારું પેન્ક્રિયાસ એકદમ સ્વસ્થ બની રહ્યું છે, કાર્યશીલતા વધતી જાય છે। ધીરે ધીરે મસ્તકને નીચે મૂકીશું, બંને હાથ બાજુ પર, શ્વાસ ભરી ખોલો પગને ધીરે ધીરે નીચે, શરીર એકદમ શિથિલ છોડી દો, સામાન્ય શ્વાસ, ધીમાને ઊંડા શ્વાસ લઈશું અને છોડીશું, ધીમી ગતિમાં એક ઊંડો શ્વાસ ભરી લો, બરાબર ઉપર હાથ ખેંચીને શ્વાસ છોડતા ધીરે ધીરે જમણા પડખે થઈ પેટના બલાવી જઈશું ઉલટા, એક ઊંડો શ્વાસ ભરીને બોડીને બંને તરફ ખેંચી લો, ધીરે ધીરે શ્વાસ છોડતા ભુજંગાસન, બંને હાથની હથેળી ચેસ્ટની બરાબર બાજુમાં મૂકી દો, બંને પગના પંજા પલટી કરેલા, ઢીંચણમાંથી પગ સીધા,
धीरे धीरे श्वास भरता मस्तक अप, चेस्ट अप, नाभि सुधी ऊपर उठाई जा अने रोकाईसु। श्वास छोड़ता नीचे, श्वास अंदर बाहर, अंदर बाहर, अंदर रोकाई जाइसु। सामान्य श्वास चालू, 1 2 3 4 5 6 रिलैक्स। शरीर बिल्कुल शिथिल छोड़ी दो मकरासन में, अथवा तो डाबी बाजू शिथिलासन, डाबो हाथ डाबो पग सीधा, जमणो हाथ जमणो पग वळेला, शरीर एकदम शिथिल, लो बीपी माटे अति उत्तम। धीरे धीरे कुंडो श्वास भरी बॉडी ने बनने तरफ खेची लो। श्वास छोड़ता बनने हाथ शरीर नीचे, धीरे धीरे बनने पग ने ऊपर उठाओ, नीचे अप डाउन अप डाउन। अब रोकाईसु, 1 2 3 4 5 6 रिलैक्स। शरीर एकदम शिथिल छोड़ी दो जमणी बाजू में शिथिलासन में, जमणो हाथ जमणो पग सीधा, डाबो हाथ डाबो पग वळेला, शरीर एकदम शिथिल, हाई बीपी माटे उत्तम आसन। एक ऊंडो श्वास भरी लो, बॉडी ने बने तरफ खेची लो। श्वास छोड़ता धीरे धीरे बने पग खेचेला राखी अने हाथ ने बराबर खेची, प्राण बराबर भरी। श्वास छोड़ता बने पग ने नीचे माथी वाळो, वाळी ने धनुरासन माटे पकड़ी लो, पकड़ी लो बराबर। पकड़ा पछी धीमी गति में अप थईसु, थाई ने पहला खेचो आकाश तरफ, पंजा खेचो એટલે થાઈ જમીન ઉપરથી ઉઠશે અને પછી અપર બોડી, 1 2 3 4 5 6 એન્ડ રિલેક્સ। પકડેલા જ પગ રાખી અને ધીરે ધીરે બંને બાજુ ટ્વિસ્ટિંગ કરો, દબાવો બરાબર ખેંચેલા બોડી ને બંને બાજુ અને રોકાઓ ખેંચાઈને ક્ષણવાર। रिलैक्स, मकरासन में शरीर बिल्कुल शिथिल छोड़ी दो, धीमा ने ऊंडा श्वास लईसु अने छोड़ीसु। धीरे थी जमणा हाथ ने सीधो करी डाबा हाथ नो सहारो लई बेसवानी स्थिति में आवीसु। आसन में रोकाऊ खूब जरूरी छे, जितलो आसन में नॉर्मल ब्रीदिंग साथे तमे रोकासो जितला अम उपांग दबासे इतली त्यानी नाड़ियों त्यानी मांसपेशीओ मसल्स मजबूत बने छे। तो धड़ाधड़ बहु बधा आसन करवा करता ओछा आसन करी आसन में प्राण साथे हसता चेहरे रोकावाथी ज प्रभावना जे ते आसन नी जे होय आपने प्राप्त थाय छे। तो अवश्य साधना एक अंदर थी प्रफुल्लित चित्ते करवाथी खूब उत्तम रिजल्ट मळे छे। प्राणायाम माटे कमर गर्दन सीधा, कम्फर्टेबल आसन में बेसीसु। धीरे धीरे एक सामान्य श्वास अंदर, धीरे धीरे बाहर। जमणा हाथ ना अंगूठा थी जमणी नासिका पर, डाबा हाथ नी चारे आंगळे लॉक करी अंगूठा ने शोल्डर ऊपर दबावी देईसु। डाबी नासिका थी भस्त्रिका करीसु। श्वास भरता कोणी ऊपर, श्वास छोड़ता नीचे, आंखो बंद, हसतो चेहरो स्टार्ट। शरीर बिल्कुल शिथिल छोड़ी दो सामान्य श्वास, एज रीते डाबी नासिका बंद करी देसु। जमणा हाथ ने आगळ लॉक करी अंगूठा ने दबावी दो शोल्डर ऊपर।
श्वास भरता ऊपर श्वास छोड़ता नीचे हंसतो चेहरो आंखों बंद स्टार्ट रिलैक्स प्राणायाम दरमियान पण तमारी कैलरी बर्न थाय छे तो अवश्य भाव थी जो हाई बीपी के लो बीपी होय तो एनी क्षमता मुजब करे बाकी स्वस्थ व्यक्ति एकला प्राणायाम द्वारा पण तमे मुक्त थई सको छो डायबिटीज थी अथवा जो हेरिडिटी ना होय तो मुक्त थई सकसो अदरवाइज तमे कंट्रोल में राखी सकसो बहु ओछी दवाए तमारे रहू पड़ से अने ए ओछी दवा ओछी नुकसानकारक बनसे धीरे धीरे नाड़ी भस्त्रिका बन्ने हाथे थी करी लईशु हस्तो चेहरो बन्ने हाथ नी हथेळी चेष्ट पासे श्वास भरता कोणी ने मैक्सिमम उठावी फेफसा मैक्सिमम खोलवाना छे श्वास छोड़ता फेफसा ने पूरा संकोची अशुद्धि ने बाहर मुक्त करवानी छे भाव राखीशु अने क्षमता होय तो तीव्र गति थी करो पर मुख पर प्रसन्न भाव ना भूलाय स्टार्ट एकदम शिथिल छोड़ी दो सामान्य श्वास धीरे धीरे श्वास लईशु अने धीरे धीरे छोड़ीशु नाड़ी शोधन डाबा हाथनी ज्ञान मुद्रा जमणा हाथनी प्रणव मुद्रा नासिका पर सेट करीशु जमणी नासिका बंद आंखो कोमलताथी बंद ज राखीशु डाबे थी श्वास अंदर ओम एक ओम बे ओम त्रण ओम चार डाबू बंद जमणे थी बाहर ओम एक ओम बे ओम त्रण ओम चार ओम पांच ओम छ जमणे थी श्वास अंदर ओम एक ओम बे ओम त्रण ओम चार जमणू बंद डाबे थी बाहर ओम एक ओम बे ओम त्रण ओम चार ओम पांच ओम छ डाबे थी अंदर ओम एक ओम बे ओम त्रण ओम चार डाबू बंद जमणे थी बाहर ओम एक ओम बे ओम त्रण ओम चार ओम पांच ओम छ जमणे थी अंदर ओम एक ओम बे ओम त्रण ओम चार जमणो बंद डाबे थी बाहर ओम एक ओम बे ओम त्रण ओम चार ओम पांच ओम छ रिलैक्स नाड़ी शोधन मिनिमम 15-16 वक्त करवाती प्रभावना मळे छे शरीर एकदम शिथिल छोड़ी दो सामान्य श्वास नाड़ी शोधन द्वारा मारी 72,000 नाड़ियों शुद्ध थई गई छे अंदर थी जे विकार छे दूर थई गया छे प्रश्वास द्वारा भाव राखीशु अग्निसार माटे बन्ने हाथ ढीचण ऊपर एक ऊंडो श्वास भरो पूरे पूरो प्राण भरी पूरे पूरा प्रश्वास ने मुक्त करी वगर श्वासे उड़ियान नाभि अंदर बार करवाना छे ए दरम्यान मूलाधार अने जालंधर बंद राखीशु एक ऊंडो श्वास पूरे पूरो बाहर मूल बंद जालंधर बंद उड़ियान ने अंदर बार करीशु શ્વાસ ભરવાની ઈચ્છા થાય એટલે મસ્તક અપ કરો શ્વાસ પૂરેપૂરો ભરો પૂરેપૂરો શ્વાસ ભરી પૂરેપૂરો છોડી દો મૂલ બંધ જાલંધર બંધ ઉડિયાનને સહજતાથી વાઇબ્રેટ કરો
પૂરેપૂરું ધ્યાન પેનક્રિયાસ ઉપર રાખો અને સ્વસ્થ રીતે કાર્યશીલ બની રહ્યું છે એવો ભાવ રાખો। रिलैक्स धीरे धीरे श्वास भरता मस्तक अप, शरीर एकदम शिथिल छोड़ी दो सामान्य श्वास। बाह्य कुंभक में उड़ियान बन फक्त करीसु, श्वास पूरे पूरो भरी, श्वास पूरे पूरो छोड़ी अने स्थिर अवस्था में मूलाधार ने लॉक करीसु, जालंधर ने लॉक करीसु ने उड़ियान जेटलू खेचे एटलू अंदर खेचीने रोकावू छे। दरेक अवयव ने प्रभाव ना दबाण जीव मळशे एटले नस नाड़े दबाशे ने जेवा रिलेक्स थशे एटले त्यांथी ए अवयवनी क्षमता कार्यशीलता वधी जशे। ऊंडो श्वास पूरे पूरो बहार, मूल बन जालंधर बन, उड़ियान ने बराबर अंदर खेचो। पगरसा से जहां सुधी रोकाए त्यां सुधी रोकाए, धीरे धीरे श्वास भरता मस्तक ऊपर, शरीर एकदम शिथिल छोड़ी दो सामान्य श्वास। धीमी गति में शीतली प्राणायाम करी लईशु, कमर गर्दन सीधा, जीभवा ने बार काढ़ी पूरेपूरो प्राण भरो, रिंग बनावो अथवा तो जीहवा ने टोच भाग ने नीचे अंदर लॉक करी जीहवा ऊपर से प्राण खेचो। पूरे पूरो प्राण भराई जाए, मुख बंद करी रोको प्राण ने, धीरे धीरे नासिका की प्रश्वास ने मुक्त करो। पर एक बार रिलैक्स, शरीर एकदम शिथिल छोड़ी दो सामान्य श्वास। प्लावनी प्राणायाम, प्लावनी प्राणायाम में शू करवानू छे के पहला धीरे धीरे तमारे मुख ने गोल करीने प्राण ने पीवानो छे, चुस्की मारीने। जे रीते कोई आपणे चाणी चुस्की लईए छीए रीते प्राणनी चुस्की लईने पीवानो छे। केवी रीते जोई लो, एकवार मुख बंद करीने ए प्राणने ઉતારી દો ગળેથી, ઉતારી દો। નાસિકાથી મુક્ત નથી કરવાનો, નાસિકાથી મુક્ત ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। ફક્ત ચુસ્કી મારતા મારતા પ્રાણને પીવાનો છે, ધીરે ધીરે આકંઠ પ્રાણ ભરાઈ જાય એટલે ક્ષણવાર રોકવાનો છે અને પછી ધીરે રહીને આગળ ઝૂકીને મુખ ખોલીને બહાર કાઢી દો। બરાબર પાચનના અવયવો નાભીને સંકોચન દબાણ મળે છે, ખૂબ પ્રભાવના મળે છે ડાયાબિટીસના જે દર્દ છે એની ઉપર, એને મુક્તિ માટે એક અક્ષિત પ્રાણાયામ છે કરીશું આપણે। બે પાંચ સાત ઘૂંટડા સુધી પ્રાણ બરાબર પીવો, બરાબર આકંઠ આવી જાય એટલે રોકો ક્ષણવાર, ન રોકાવા એટલે કમર માંથી આગળ મસ્તક સીધું રાખી આગળ ઝૂકી પૂરું મુખ ખોલી નાભીને ખેંચી બહાર। ફરી એક વાર કમર ગર્દન સીધા, રોકો બહાર, રિલેક્સ, શરીર એકદમ શિથિલ છોડી દો સામાન્ય શ્વાસ।
पीठना स्नायु पीठ ने बिल्कुल रिलैक्स करी दो। धीरे धीरे डाबा हाथ ने हथेली गोदी में राखीशु, जमना हाथ ने हथेली गोदी में, कमर गर्दन सीधा, आंखों कोमलता थी बंद कर देसु, शोल्डर में थी हाथ बिल्कुल ढीला छोड़ी दो। धीरे धीरे स्थूल शरीर ने बिल्कुल ढीलू छोड़ी दो। निश्चलन स्थिति धारण करीसु, कोई भाग चलित नहीं थवा दिए, सजग बने स्थिर करी दो। धीरे धीरे ध्यान केंद्रित करीसु श्वास प्रति, धीरे थी श्वास दिव्य ऊर्जा साथे नासिका द्वारा शरीर नी अंदर प्रवेश करी रह्यो छे। आ प्राण पाचन तरफ फैलाई रह्यो छे। पाचन नी अंदर रहे पैंक्रियास पर आ प्राण वर्षी गयो छे। आ प्राण पैंक्रियास ने धीरे धीरे एक एक कोष ने प्राण आपी कार्यशील बनावी रह्यो छे। મારું પેનક્રિયાસ એકદમ સ્વસ્થ બની રહ્યું છે, ત્યાંની નાની નાની પેશીઓ, ત્યાંના મસલ્સ સક્રિય થઈ રહ્યા છે, નાનામાં નાના કોષમાં પ્રાણ પ્રવેશ કરી સક્ષમતા વધારી રહ્યો છે। ધીરે ધીરે વાવથી પરમાત્માને યાદ કરી લઈશું, આભાર વ્યક્ત કરીશું કે હે પરમાત્મા, તે મને જે આ યોગ વિદ્યા સાથે જોડાણ કરી મને સ્વસ્થ આનંદ મંગલમય રહેવા માટે જે ભાવ આપ્યો છે એ હંમેશા જાગ્રત રહે, નિયમિત યોગ અભ્યાસ દ્વારા મારા શરીરને મનને સ્વસ્થ બનાવી આનંદ સાથે તારી સાથે જોડાણ કરું। યોગ યાની જોડાણ, પરમાત્મા સાથે જોડાણ કે જે આપણી અંદર જ બિરાજમાન છે, એના દિવ્ય તેજ દ્વારા, એની દિવ્ય શક્તિઓ દ્વારા, એના દિવ્ય ગુણો પલે પલે આત્મસાત થાય અને દરેક વ્યક્તિ વસ્તુ પ્રતિ, દરેક પરિસ્થિતિ પ્રતિ એક પ્રેમ કરુણા દયા ક્ષમા જેવા દેવી ગુણો વાઇબ્રેશન થઈ ફેલાય એવી સુભાવના સાથે ધીરે ધીરે હસતા ચહેરે વાવથી એકવાર પતંજલિ ઋષિને યાદ કરી નમસ્કાર કરી લઈશું।
જેને આપણને અષ્ટાંગ યોગ આપ્યો, જેની દ્વારા આપણે ઈશ્વરની સન્મુખ જઈ રહ્યા છીએ સમાધિસ્થ લેવલ પ્રાપ્ત કરવા માટે। યમ નિયમને પ્રત્યાહારને હંમેશા ફોલો કરીશું। એવા ભાવ સાથે ધીરે ધીરે ઓમકારના નાદ માટે ઊંડો શ્વાસ અંદર रहेंगे, मस्त रहेंगे, योग करेंगे, रोज करेंगे। हा हा हा,
स्वस्थ रहेंगे मस्त रहेंगे, योग करेंगे रोज करेंगे। हा हा हा। नमस्कार।